केशोद जलाराम मंदिर खाते जुदा जुदा चार केम्पनुं आयोजन करवामां आव्युं हतुं, जेमां जलाराम मंदिर द्वारा पहला अने त्रीजा रविवारे योजाता मोतियाना ऑपरेशन माटे केम्प, चामडीना दर्द माटेना केम्प, सांधाना दुखावा, साइटिका के अन्य दुखावा माटेनो केम्प तेमज डायाबिटीस चेकअप केम्प योजवामां आव्यो हतो। मेगा केम्पमां डायाबिटीस चेकअप 50 तेमज गुजरात सरकार द्वारा डिजिटल हेल्थ आईडी कार्ड 35 सरकारी हॉस्पिटलना दीपेन अटारा द्वारा काढवामां आव्या हता। चामडीना रोग માટેના દર્દી 25 ડોક્ટર શ્યામ પાનશેરિયાએ તપાસ કરી હતી। જિલ્લા પંચાયત આયોજિત હોમિયોપેથિક હોસ્પિટલ મોવાણાના ડોક્ટર નિકિતા પટેલ દ્વારા પણ 400 જેટલા દર્દીઓને તપાસ કરી જરૂરિયાત મુજબના 95 જેટલા લોકોને દવાઓ પણ ફ્રીમાં આપવામાં આવી હતી। મેગા કેમ્પમાં 300 ઉપરાંત દર્દીઓ ચેકઅપ માટે આવ્યા હતા। મોતિયાના ઓપરેશન માટે લગભગ 200 જેટલા દર્દીઓને તપાસે 132 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડ દાસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા। હાડકાના દર્દ માટે વૈદ ઉમેશભાઈ ભટ્ટ દ્વારા 35 જેટલા દર્દીઓનું ટ્રીટમેન્ટ કરાયું। યોજાયેલો મેગા કેમ્પ 284માં હતો। આશરે 21,000 ઉપરાંત લોકોએ જલારામ મંદિર દ્વારા યોજાયેલ તમામ કેમ્પમાં દૃષ્ટિ મેળવી છે। આજના કેમ્પનો શુભારંભ સાંગાણી પરિવાર તેમજ ડૉક્ટર સ્નેહલ તન્ના દ્વારા દીપ પ્રગટ્ય કરી શરૂઆત કરવામાં આવી। કેમ્પના મુખ્ય દાતા ડૉક્ટર સાંગાણી પરિવાર તરફથી સર્વ દર્દીઓને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી। જલારામ મંદિર કેશોદ દ્વારા વિવિધ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેની અંદર ખાસ કરીને જે મોતિયાના ઓપરેશન માટેના કેમ્પ છે તે પહેલા અને ત્રીજા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે। આજરોજ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેની અંદર લગભગ 300 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો અને ઓપરેશન માટે 132 જેટલા દર્દીઓને રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલની અંદર ઓપરેશન માટે મોકલેલા છે। અવારનવાર આ કેમ્પો થાય છે, એની અંદર લગભગ 284 જેટલા કેમ્પ કરેલા છે અને 20,000 ઉપરાંત દર્દીઓને નવી દ્રષ્ટિ આપવામાં આવેલી છે અને એ ઉપરાંત અહીંયા જુદા જુદા દાતાઓ દ્વારા અમને આ સહકાર આપવામાં આવે છે। આજના અમારા ભોજનદાતા સાંગાણી હોસ્પિટલના ડૉક્ટર સાંગાણી ભાઈઓ દ્વારા આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને સંપૂર્ણ ભોજનનો ખર્ચ એમણે ઉઠાવેલો છે। આ ઉપરાંત વિવિધ કેમ્પો પણ અત્રે થતા હોય છે। આજરોજ ડાયાબિટીસનો ચેકઅપ કેમ્પ હતો, ચામડીના દર્દીઓ માટેનો કેમ્પ હતો, સાંધાવાના દુખાવા માટેનો હતો અને ખાસ કરીને સરકારી જે એસપી છે એની અંદરથી અમને સહકાર મળેલો છે અને હોમિયોપેથીની અંદર ડૉક્ટર નિકિતાબેન અત્રે આવેલા હતા, એમણે પણ સાથ અને સહકાર આપેલો છે। જય જલારામ। રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કેશોદ।